ડ્રાઈવરની સતર્કતાના કારણે ઝડપાઈ ગઈ હાઈવે ઉપર લૂંટ કરતી લૂંટારુ ટોળકી. એકલા ટ્રક ડ્રાઈવરને જોઈ લૂંટ કરતી હતી આ ટોળકી અને આ ઘટના બની છે સુરતના કોસંબા વિસ્તારમાં. તો જોઈએ આ એક અહેવાલમાં. ડ્રાઈવરની સતર્કતાના કારણે હાઈવે પર લૂંટ કરતી એક ટોળકીને કામરેજ પોલીસે ગઈ રાત્રે ઝડપી પાડી છે. ઝઘડિયા જીઆઈડીસીમાંથી નીકળેલી ભરૂચ ખાતેથી પ્લાસ્ટિક ડ્રમ ભરી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલા કન્ટેનરના ડ્રાઈવરને કોસંબા નેશનલ હાઈવે પાસે મહારાષ્ટ્ર પાસિંગની કાર આવીને અટકાવે છે અને ડ્રાઈવરને માર મારી લૂંટ ચલાવે છે અને ડ્રાઈવરને નજીક ઝાડીઓમાં ફેંકી દે છે. પરંતુ ડ્રાઈવર બૂમાબૂમ કરતા નજીકમાં જ પાલોદ ગામના 4 જેટલા નવયુવાનો આવી જાય છે, તેથી લૂંટારો પોતાની કાર લઈ મુંબઈ તરફ ભાગી જાય છે. જી મેં અંગલેશ્વર સે મુંબઈ કે લિયે જા રહા થા, મેરા કિનર ગાડી હૈ, તો યે અપના વાલિયા એ જો કિમ ચોકડી કે 1 કિલોમીટર પહેલે મેરે સાથ ફોર વ્હીલર વાલા આયા ઓર મેરે કો હબ આયા ગાડી રુકાયા મેરે સે વો લોગ ઉતર કે મેરે સાથ હાથ પીટ કિયા ઓર 1500 રૂપિયા લિયા. ફિર આપને ક્યા કિયા પોલીસ કો જાન કિયા? જી ફિર વો લોગ ગાંવ વાલે ને ઉધર સે આયે, જબ મેં લાયા ઉલાયા તો ગાંવ વાલા આયા, ઉધર સે પોલીસ કો ફોન કિયે, પોલીસ ને આઈ 10 મિનિટ મેં છાનબીન કિયા, પકડા ગયા વો લોગ. ગઈકાલે રાત્રે 10:30-11 માં કંટ્રોલ તરફથી અમને જાણવા મળેલ કે આપણા પાલોદ ગામની સીમા નેશનલ હાઈવે નંબર 8 ઉપર અમદાવાદથી મુંબઈ તરફ જતા પાલોદ ગામ પાસે એક કન્ટેનર ચાલકને એક એસેન્ટ કારવાળાએ રસ્તા વચ્ચે કન્ટેનરને ઊભું રાખી કન્ટેનરના ચાલકને માર મારી એને લૂંટી લઈ એના ખિસ્સામાંથી 1500 રૂપિયાની જેટલી લૂંટ કરી એ માણસ આપણે સુરત તરફ ભાગી ગઈ. એના મેસેજ મળતા અમે તાત્કાલિક કંટ્રોલમાં જાણ કરી નાકાબંધી કરાવી અને થોડા જ અરસામાં આ એસેન્ટ ગાડી આપણા કામરેજ પોસ્ટની હદ વિસ્તારમાંથી પકડાઈ ગઈ. જોકે ઘટના બાદ નજીકના પાલોદ ગામના યુવાનો અને ડ્રાઈવરને બંને કારનો નંબર વાંચી લીધો હતો, જે કારને આગળ તરફ અંગ્રેજીમાં જ્યારે પાછળની તરફ હિન્દીમાં લખેલો હોય ત્યારે પહોંચી જાય છે. નજીકના પાલોદ આઉટપોસ્ટ પર હાજર કર્મી તુરંત જ કંટ્રોલમાં જાણ કરે છે અને આખા હાઈવે પર નાકાબંધી ગોઠવી દે છે અને આરોપીઓ આવી જાય છે પોલીસના સકંજામાં. કામરેજ પોલીસથી પેટ્રોલિંગ કરતી PCR-1 હાઈવે પર આવેલા ધલુડી પોલીસ હેડક્વાર્ટર પાસે એક કારને આંતરે છે અને ઝડપી પાડે છે આ ચારે લૂંટારાઓને. આ લોકો કોઈ પણ એક સિંગલ ડ્રાઈવર જેમાં કંડક્ટર ના હોય એવી ગાડીને ટાર્ગેટ બનાવે છે અને એનો પીછો કરીને એનો ઓવરટેક કરીને ગાડી આગળ ઊભી રાખી દે છે અને ગમે તે રીતના ડ્રાઈવર સાથે ગાળાગાળી કરે છે કે તમે મારી ગાડીને ટક્કર મારી લાવ મારું નુકસાન, આવી તેવી રીતના ડ્રાઈવરને મારામારી કરી એના ખિસ્સામાંથી જેટલા પૈસા મળે એટલા પૈસા લઈને ભાગી જાય. ડ્રાઈવરની સતર્કતાને લીધે જ આ આરોપીઓ પકડાય. ચારે લૂંટારાઓ સુરતના કડોદરા ખાતે રહે છે અને શાંત થતા જ હાઈવે પર શિકારની શોધમાં નીકળી પડે છે. એકલા જતા ટ્રક ડ્રાઈવરને સુમસાન જગ્યા પર આંતરી મારામારી લૂંટ ઝાડીમાં ફેંકી રાતના અંધારામાં ગાયબ થઈ જાય છે. હાલ તો પોલીસ તપાસ કરી રહી છે કે લૂંટમાં વાપરવામાં આવતી કાર ક્યાંથી લઈને આવ્યા હતા, હાઈવેની થયેલી લૂંટમાં સામેલ છે કે નહીં જેવી અનેક બાબતોની તપાસ કરી રહી છે. જો કે પોલીસને આશા છે હાઈવે પર થયેલી કેટલાય લૂંટના ગુના ઉકેલાઈ જશે. ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ.